નમસ્તે બાળકો, હું રોમા ડેલીમાં અક્ષર સ્કૂલમાંથી ધોરણ 2 નું ગણિત લઈને તમારી સમક્ષ ફરી પાછી આવી ગઈ છું. આજે આપણે ભણવાના છે ચેપ્ટર 3, તમે કેટલું ઉંચકી શકો છો. બરાબર, એટલે કે તમે વજન છે કેટલું ઉંચકી શકો છો. એ પહેલા આપણે વસ્તુનું કમ્પેરિઝન કરી કે કઈ વસ્તુ છે એ કેટલી ભારે છે કે કઈ વસ્તુ છે એ કેટલી મોટી છે. બરાબર, ખબર જ છે જે વસ્તુ વધારે મોટી હોય એ છે એ વજનમાં વધારે હોય. બરાબર, હવે અહીંયા છે એ તમને હું અમુક વસ્તુ બતાવું છું. તો અહીંયા છે મારી પાસે એક વોટર બોટલ છે અને ગ્લાસ છે. તો તમને જોતા જ ખબર પડી જશે કે આમાં જે આ વોટર બોટલ છે એનું વજન છે એ વધારે છે અને ગ્લાસ છે એ નાનો છે, તો એનો વજન છે એ ઓછો છે. એટલે કે આનું વજન છે એ વધુ છે અને આનું વજન છે એ ઓછો છે. એ રીતે જ અહીંયા તમને હું બે બોલ બતાવું છું. તો તમને દેખાય છે એક બોલ છે એ કેવો છે, નાનો છે, અને બીજો બોલ છે એ કેવો છે, મોટો છે. તો હવે તમને ખબર જ છે કે આ બોલ છે એનું વજન વધુ હશે અને આનું વજન છે એ નાનો હશે. હવે તમે મમ્મીની સાથે ઘણી વખત માર્કેટે વસ્તુ લેવા જતા હોય, મમ્મી છે એ શાક લે છે કે ફ્રૂટ લે છે, બરાબર, તો એ કઈ રીતે લે છે? એમને એમ તો જે શાકવાળા છે એને કંઈ નથી દેતા કે આ વસ્તુ છે એ મને આપી દો. બરાબર, એ શાકવાળા ભાઈ છે એ વજન કરી અને જેટલું વજન છે એ લેવાનું છે એ વજન એ મુજબ લે છે. તો જે વજન એમાં રાખે છે, જોખે છે, એને શું કહેવામાં આવે છે? તમને ખ્યાલ જ હશે, ત્રાજવા કહેવામાં આવે છે. હવે આપણે અહીંયા ત્રાજવાનો ઉપયોગ નથી કરવાનો, પણ અહીંયા આપણે તમે બગીચાની અંદર રમવા જાઓ છો ત્યાં તમે ઓલું ઊંચક નીચક જોયું છે. બરાબર, તો તમને ખબર હશે કે તમે અને તમારા ફ્રેન્ડ જ્યારે ઊંચક નીચક કરતા હો તો જેનું વજન ઓછું હશે એ ક્યાં આવી જશે? ઉપર આવશે. અને જેનું વજન છે એ વધારે હશે એ ક્યાં આવશે? નીચે આવી જશે. અહીંયા તમને હું વસ્તુ બતાવું છું. બરાબર, અહીંયા એક છે માટલું છે અને એક બાજુ છે એ ગ્લાસ છે. તો બરાબર, આ છે એ ઊંચક નીચક છે એટલે કે ચીચો છે. બરાબર, હવે અહીંયા તમને વચમાં સેન્ટર દેખાય છે. હવે જે બાજુ જેનું વજન વધારે છે, અહીંયા માટલાનું વજન ગ્લાસ કરતાં વધારે છે, તો અહીંયા છે નીચે બાજુ કઈ વસ્તુ રાખશું? આપણે માટલું રાખશું ને અહીંયા શું રાખશું? આપણે ગ્લાસ રાખશું. બરાબર, હવે તમે તરબૂજ તો જોયું જ છે. હવે તરબૂજ એક બાજુ તરબૂજ લ્યો અને બીજી બાજુ સફરજન લ્યો, તો તરબૂજનું વજન છે કેવું હોય? વધારે, એટલે એ બાજુ ચીચો છે એ નીચે જશે અને સફરજન જે બાજુ રાખશો એ બાજુ ચીચો છે એ ઊંચો જશે. હવે તમારે ઘરે બેસીને એ જોવાનું છે કે તમારા ઘરની અંદર કઈ કઈ વસ્તુ છે કે જે વજનમાં વધારે છે અને કઈ વસ્તુ છે વજનમાં હલકી છે. બરાબર, અને કઈ વસ્તુ છે તમે સરળતાથી ઉપાડી શકો છો. હવે પછીનો અભ્યાસ છે એ આપણે આગળ કરશું. ધન્યવાદ.